સુરતમાં ભાજપના કોર્પોરેટર અજિત પટેલના પુત્ર દિવ્યેશ ભેંસાણીયાએ સુરતમાં કોન્ટ્રાક્ટર સાથે બવાલ થતા ફાયરિંગ કર્યાનો આરોપ લગાવવામાં આવ્યો છે। પોલીસે આ મામલે દિવ્યેશ ભેંસાણીયાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી। ત્યારે મળતી માહિતી અનુસાર સુરતના ભેંસાણ ગામમાં ઈશ્વર કૃપા રેસિડેન્સીની સાઇટ પર કોન્ટ્રાક્ટર સાથે દિવ્યેશની માથાકૂટ થઈ હતી, જેને લઈ દિવ્યેશે દિવાલ પર એક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું। કોર્પોરેટરના પુત્ર દિવ્યેશને રિવોલ્વરનું લાયસન્સ કેવી રીતે મળી ગયું તે તપાસનો વિષય છે। આ માટે તેણે પોલીસમાં કારણ શું બતાવ્યું જેવી બારીકાઈથી તપાસ કરાય તો ઘણું બહાર આવી શકે છે। સાહેબ, એવો હતો કે અમારા ગ્રુપ હતા કે જે ભાઈ છે એમનો વોઇસ રેકોર્ડિંગ આવ્યો હતો કે પાલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં હું ઊભો છું અને મારી ઉપર ફાયરિંગ થયું છે, એ બાબતને અમારી પર વોઇસ રેકોર્ડિંગ આવ્યો હતો। એટલે અમે પાલ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને અમને બાળ મળી હતી કે ભાઈ તારી ઉપર કઈ રીતે ફાયરિંગ કર્યું સામાવાળા વ્યક્તિએ। ત્યારે અમે પૂછતા એમને જણાવ્યું હતું કે ઠેકેદાર તરીકે હું મજૂરોને કામ કરાવું છું અને જે ભેસાણ ગામમાં સાંઈ કૃપા રેસિડેન્સી જેનું બાંધકામનું કામ ચાલે છે ત્યાં એ મજૂરોનું એનું ઠેકેદારનું કામ પતી ગયેલું હતું। હવે ભાઈ એની જે બીજી સાઈડ ચાલે છે અલથાણ ખજૂર વિસ્તારમાં ત્યાં મજૂરોને લઈ ગયેલા હતા અને જે ભેસાણ ગામના જે ભાઈએ ફાયરિંગ કર્યું છે એ ભાઈ ત્યાં ફોર્ચ્યુનર ગાડી લઈને પહોંચી ગયા, લાકડી દંડાથી ધમકાવીને મજૂરોને બંધક બનાવીને અહીંયા જે કામ ચાલે ત્યાં લઈ આવ્યા હતા અને લઈ આવીને ઠેકેદારને કામ કરાવવા માટે મજૂરોને આમ આક્રોશ કર્યા હતા। ત્યારે ઠેકેદારે કીધું ભાઈ કોન્ટ્રાક્ટર થકી મારું કામ ચાલે છે, જ્યાં સુધી કોન્ટ્રાક્ટર મને કહેશે નહીં ત્યાં સુધી હું આગળનું બીજું કામ ચાલુ કરું નહીં। એમ થકી ભાઈ સામેવાળા ઉશ્કેરાઈ જતા એની પાસે જે રિવોલ્વર હશે એ રિવોલ્વર કાઢીને સામે છાતી પર તાકી હતી અને પછી ડાયરેક્ટ એક રાઉન્ડ ફાયરિંગ કરી દીધું હતું, જેથી કરીને અમારો ભાઈ સ્વૈચ્છિકપણે પૂરેપૂરો ગભરાઈ ગયેલો હતો। અત્રેના સુરત શહેરના પાલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં તારીખ 1 નવેમ્બર 2023ના રોજ આઈપીસી કલમ 307-323 આમ સેક્ટની કલમ 30 તથા એસસી એસટી અત્યાચાર નિવારણ અધિનિયમની કલમ 325 મુજબ એક ગુનો દાખલ થયેલ છે। જેની વિગતો જોતા ફરિયાદી અલ્પેશ કલમભાઈ ભાભોર કે જેઓ ચણતર પ્લાસ્ટરનું કામ કરતા હતા અને આ સાઇટ પર આ કામના આરોપી દિવ્યેશ અજીતભાઈ પટેલ કે જેઓ પિસ્તોલ જેવું હથિયાર કાઢી વિભત્સ ગાળો બોલી ધક્કામુક્કી કરી અને તેઓને માર મારી અને ધક્કામુક્કી કરેલ છે, જેની કાયદેસરની ફરિયાદ દાખલ થયેલ છે અને જેની વધુ